અને નંબર 5 ચાર મિયા આપે, એક તો તમે આપો પાવર, બોલો કયો પાંચમો પાવર? એ પ્રસન્નતા જ કહેવાય. એનો ભાઈ બહેન બધા એક જ છે, એક જ પરિવાર છે, એક જ ફેમિલી છે. પ્રેમ અને પ્રસન્નતામાં મેં કીધું એ પ્રમાણે ફરક છે. બીજાને આપો એ પ્રેમ અને તમે મેળવો એ પ્રેમમાં આવી ગયું ને. પ્રેમથી મોટો પરોપકાર બીજો કયો છે? તમે બીજાનું કામ કરી આપો એટલે એને તમારા પ્રત્યે લાગણી થાય કે ન થાય? P4 P5 પી માંથી બહાર નહીં જતા, કહી દઉં. આ બધા ગુણો છે યાર, એ પ્રેમમાં આવી ગયા. ભલા માણસ બધું છોડો ને, આ અહીંથી નીચે ઉતરીને પાછળ જાઓ એટલે ત્રણ લોકના નાથ દાદાના દરબારમાં જાઓ. કોણ બેઠું છે? પરમાત્માથી મોટો પાવર આ દુનિયામાં કોઈ નથી. વર્તમાન સાયન્સ જ્યારે ભગવાનને માનવા તૈયાર નથી, આત્માને માનવા સ્વીકારવા તૈયાર નથી, તમને કહું એવા કાળમાં આટલા પોપ્યુલર લેખક હોવા છતાં પોતાની ડૉક્ટરની ડાયરીમાં ક્યારેક ક્યારેક એવા પ્રસંગ લખે અને છેલ્લે ઉપસંહારમાં એ વાત લાવીને મૂકે કે આ જીવને બચાવ્યું કોણે? સાયન્સ મુજબ આ વ્યક્તિ બચી ન શકે, એ બચ્યો એને બચાવનાર અદૃશ્ય શક્તિ જેનું નામ પરમાત્મા. ડૉક્ટર થઈને પણ પ્રભુને ઈશ્વરને માને છે. તમે પ્રભુનો કોઈ પ્રભાવ માનતા જ નથી? મારે સાહેબ ઇન્સ્ટન્ટ આપે તો માની. હા હું આમ પરીક્ષામાં જાઉં એ પહેલાં ભગવાનની પૂજા કરીને કહું કે મને 99% આપજે ને પછી 9% આવે તો હું પ્રભુનો પ્રભાવ. અચ્છા 9 આવે એટલે પ્રભુ નહીં ને 99 આવે એટલે પ્રભુ. આ સ્વાર્થી છીએ. બેંકમાં પૈસા નાખો મૂકો, બીજા જ દિવસે 5 વર્ષનું વ્યાજ મળી જાય? હે મળે? 5 વર્ષ રાહ જોવી પડે? ઝાડ માટે ગોટલો, આંબાનો ગોટલો હોય જમીનમાં નાખો, બીજા દિવસે ઝાડ ઉગી જાય? સમય લાગે કે ન લાગે? એક દીકરાને જન્મ લેતા સમય લાગે કે નહીં? કેટલા મહિના લાગે? હા ભીગોયા ધોયા ઓર હો ગયા એમાં ના ચાલે. એક બેંકના પૈસા પણ જો 5 વર્ષે વ્યાજ સાથે મળતા હોય, એક ગોટલો પણ 5 વર્ષે આંબો થઈને બહાર આવતો હોય, અને બાળક પણ 9 મહિના પછી માના પેટમાંથી બહાર નીકળતું હોય, અને તમને ભગવાનના પ્રભાવ ઇન્સ્ટન્ટ. પ્રભુનો પ્રભાવ છે એની ના નથી, 100%. અને એમાંય ઓલા શેઠની વાત કરીને, નાભીમાંથી જ્યારે પ્રાર્થના ઉઠે છે ને ત્યારે પ્રભુ તમને ઇન્સ્ટન્ટ પ્રભાવ આપવા તૈયાર છે, તૈયાર છે. મુંબઈનું એક દ્રષ્ટાંત આપીને પ્રવચન પૂરું કરું છું. વાલ્કેશ્વર ચંદનબાળામાં એક ભાઈ ઝવેરી સુરતના હતા, જાપાન જતા હતા કોબે. જ્યારે કોબેની અંદર એક નિરાશર થઈ એની અંજનશલાકા પ્રતિષ્ઠામાં મુંબઈથી શાંતિનાથ ભગવાનને લઈને ગયા હતા, અંજન કરેલા, બધું જ પતાવીને પાછા આવતા હતા. ફ્લાઇટની અંદર અચાનક પાઇલોટે પ્લેન નીચે ઉતારી દીધું, કારણ કે પ્લેનની અંદર કોઈક મિસ્ટેક થઈ ગમે ત્યારે પ્લેન સળગી જાય, ફાટી જાય, તૂટી જાય, ધડાકાભેર નીચે ઉતરી શકે. એટલે પાઇલોટે સમયસર પ્લેન નીચે ઉતાર્યું, લેન્ડ કરી દીધું. અધ રસ્તે બધા બહાર નીકળ્યા, બધાએ પાઇલોટને પૂછ્યું, કોકપીટની અંદર જઈને જોયું તો કોકપીટમાં જે મિસ્ટેક દેખાણીએ જોતા પાઇલોટ હબક ખાઈ ગયો કે આ જે મિસ્ટેક થઈ છે ને, પ્લેન સળગીને સાફ થઈ જાય, અંદર બેઠેલા 300માંથી એક પણ પેસેન્જર બચી ન શકે, અને છતાંય પ્લેન સફળ ઉતરાણ કર્યું, બધા બચી ગયા, વાહ. ત્યારે એક શ્રાવક એમાંથી બહાર આવ્યો, એનું નામ શાંતિભાઈ, સુરતના ઝવેરી, વાલ્કેશ્વર ચંદનબાળામાં પહેલે માળે રહેતા હતા. અત્યારે આઈ ડોન્ટ નો, કદાચ એ તો નહીં જ હોય, કારણ કે મેં 40 વર્ષ પહેલાં સાંભળેલી આ ઘટના તમને કહું છું. એ ભાઈને પણ મેં જોયા છે. એ ભાઈએ કીધું, મારા સાહેબ, પાઇલોટને બોલાવીને કીધું, બહુ લાંબુ વિચાર નહીં કર, મારી સાથે આવ, મારો સામાન કઢાવ. બધો જ સામાન કઢાવ્યો. સામાનની અંદર એક પેટી હતી, એ પેટી કઢાવી અને પેટી ખોલાવી, અંદરથી શાંતિનાથ ભગવાન નીકળ્યા. દોસ્ત, આ શાંતિનાથ ભગવાનના પ્રભાવે આ શાંતિ થઈ છે. આજે જો આ શાંતિનાથ ભગવાન ના હોત તો 300 ઘરમાં અશાંતિનું વાતાવરણ સર્જાયું હોત. આને કહેવાય તમને સદનસીબે ભગવાન શાંતિનાથ મળ્યા છે. પરમાત્મા
એનાથી મોટું પાવર આ દુનિયામાં કોઈ નથી. આવો આ પાંચ પાવર તમારા જીવનમાં વધારવાની કોશિશ કરો, એને તમારા જીવનમાં ઉતારવાની કોશિશ કરો, અને તમે સૌ આભવની અંદર બને તો સાધનાના માર્ગે, નહીં તો કમસે કમ સાચા શ્રાવક બની આવતા ભવની અંદર મહાવિદ્ય ક્ષેત્રમાં જન્મ લઈ સર્વવિરતી લઈ મોક્ષમાં જાઓ.